નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પ્રતિક દોશી, પ્રતિક સર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે લાસ્ટ લેક્ચરમાં રીત નંબર 3 એટલે કે ટોપિક આપણો અધિક નફાની રીત વાળો દાખલો ગણી ગયા હતા. આપણે રીત બધી ગણી ગયા હતા. આજે આપણે નફાના મૂડીકરણની પદ્ધતિ અથવા એને મૂડીકૃત કરવાની પદ્ધતિ એ રીતે પણ ઓળખી શકાય છે. એટલે કે નફાને મૂડીકૃત કરવાનો છે અથવા મૂડીકરણ કરવાનું છે. તો સૌથી પહેલાનો ટોપિક આવશે, ઓલામાં આપણે 6 ટોપિક હતા, અધિક નફામાં 6 ટોપિક હતા. રોકાયેલી મૂડી, બીજો હતો અપેક્ષિત વળતરનો દર, ત્રીજો હતો અપેક્ષિત નફો શોધવાનો એટલે કે રોકાયેલી મૂડી ગુણ્યા અપેક્ષિત વળતરનો દર કરવાનો હતો. ચોથો મુદ્દો આપણો સરેરાશ નફો હતો. પાંચમો મુદ્દો આપણો અધિક નફો એટલે કે સરેરાશ નફામાંથી અપેક્ષિત નફો બાદ કરવાનો હતો. અને છઠ્ઠો મુદ્દો પાઘડી એટલે કે અધિક નફો ગુણ્યા ખરીદીના વર્ષોની સંખ્યા. હવે અહીંયા આપણા 6 મુદ્દાની જગ્યાએ આપણા 5 મુદ્દા થાય છે. તો સૌથી પહેલો મુદ્દો રોકાયેલી મૂડી, કુલ મિલકતો માઇનસ કુલ દેવા એટલે કે એને મુદ્દો સેમ રહે છે. ત્યારબાદ બીજો મુદ્દો પણ એને એ જ રહે છે. અપેક્ષિત વળતરનો દર એટલે કે રકમમાં આપેલો જ હોય છે, જે ક્યાંય આપણે શોધવાની જરૂર નથી. સરેરાશ નફો જે આપણો ઓલામાં ચોથો મુદ્દો હતો એ અહીંયા ત્રીજો મુદ્દો આવી જાય છે. એટલે કે ત્રીજો મુદ્દો આપણો અપેક્ષિત નફો શોધવાનો હતો એથી નીકળી જાય છે. એ સરેરાશ, સાદી સરેરાશ પણ શોધવાની આવે, એ ભારી સરેરાશ પણ શોધવાની આવે. એ દાખલામાં કઈ રીતે આપેલું છે એ રીતે આપણે બંનેમાંથી કોઈ પણ એક શોધવાનું. જો નફો સતત વધતો હોય છે તો ભારી સરેરાશ આવશે, અને જો નફો વધઘટ થતો હશે તો આપણો સાદી સરેરાશ. ક્યારેક એવું પણ આવતું હોય છે કે નફો વધઘટ થતો હોય પણ ચોપડીમાં આપણને ભારી સરેરાશ એટલે કે રકમમાં આપણને ભારી સરેરાશ આપેલું હોય તો તેને મહત્વ આપવું પડતું હોય છે. એટલે અહીં સાદી સરેરાશ અને ભારી સરેરાશ બેમાંથી કોઈ પણ એક. ત્યારબાદ ચોથો મુદ્દો આઈએમપી મુદ્દો આવે છે કે મૂડીકૃત નફો. મૂડીકૃત એટલે કે જે સરેરાશ નફો શોધ્યો છે એને ભાંગ્યા અપેક્ષિત વળતરનો દર એટલે એમ લખી શકાય. ત્રીજો મુદ્દો એને ભાંગ્યા બીજો મુદ્દો એટલે કે જે ત્રીજો મુદ્દો શોધ્યો છે એને ભાંગ્યા બીજો મુદ્દો કરો એટલે તમને ચોથો મુદ્દો મળી જશે. એટલે મૂડીકૃત નફો બરાબર ભારી સરેરાશ છેદમાં અપેક્ષિત વળતરનો દર, જે બંને તમે શોધેલા હશે. અને પાંચમો મુદ્દો લાસ્ટ આપણો પાઘડી શોધવાનો એટલે કે મૂડીકૃત નફો એટલે કે ચોથો મુદ્દો માઇનસ રોકાયેલી મૂડી એટલે કે પહેલો મુદ્દો. ચાર માંથી ચોથા મુદ્દામાંથી પહેલો મુદ્દો બાદ કરો એટલે કે તમને પાઘડીની રકમ મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ તમારો સૌથી પહેલા એનું ફોર્મેટ લખી નાખજો. એ ફોર્મેટ લખાઈ ગયા બાદ હવે તેના દાખલા ચોપડીમાં માત્ર બે જ આપેલા છે, ઉદાહરણ નંબર 7 અને દાખલા નંબર 10. સ્વાધ્યાયમાં દાખલા નંબર 10 અને ઉદાહરણ નંબર 7 આ બંને દાખલા અહીં ગણાવી દઉં છું. ત્યારબાદ તમારા પ્રેક્ટિસ ના દાખલા પણ અહીં આપવામાં આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, એ પણ તમારે ફેરબુકમાં તમારે લખવાની રહેશે. વિદ્યાર્થી મિત્રો, તો ઉદાહરણ નંબર 7 ઉપર આપણે જોઈએ. ચાલો મિત્રો, આપણે ઉદાહરણ નંબર 7 ઉપર જોઈ લઈએ. ઉદાહરણ નંબર 7 જેની રકમ અહીં મેં ડિટેલમાં લખેલી છે કે કુલ મિલકતો 13,40,000, કુલ દેવા 3,40,000, અપેક્ષિત વળતરનો દર એ 10%, વર્ષ અને નફો આપેલો છે. વર્ષ 2012-13-14-14-15-16-16-17 પાંચ વર્ષ છે. 90,000, 1,00,000, 1,10,000, 1,30,000, 1,50,000. તો અહીં તમે જોઈ શકો છો કે નફો દર વર્ષે શું થાય છે, વધારો થાય છે. હવે નફો દર વર્ષે વધારો થાય છે એટલે અહીં આપણે બહુ સિમ્પલ વસ્તુ કહી શકીએ કે રીત આપણી કઈ થશે, ભારિત સરેરાશ નફાની રીતે થઈ હશે. તો સૌથી પહેલો મુદ્દો આપણો આવે છે રોકાયેલી મૂડી બરાબર કુલ મિલકતો માઇનસ કુલ દેવા. તો કુલ મિલકતો આપણી કેટલી છે, 13,40,000, જે અહીં આપણે લખતા છીએ 13,40,000, અને કુલ દેવા છે 3,40,000. તો બરાબર કરો, 13,40,000 માંથી 3,40,000 કાઢો તો વધે છે 10,00,000 રૂપિયા. ત્યારબાદ અપેક્ષિત વળતરનો દર કેટલા ટકા આપેલો છે, 10%, જે આપણે એરો કરી અને લખી શકીએ કે 10%, જેની આપણે અત્યારે કોઈ ગણતરી કરવાની રહેતી નથી.
ઓકે ભારિત સરેરાશ નફો આપણો હેડિંગ આવશે ભારિત સરેરાશ નફો ત્યારબાદ વર્ષ 1 2 3 4 5 મેં આમનું વર્ષ કેટલી કોષ્ટકમાં આપણે લખીએ છીએ એટલે વર્ષ બહુ જાજા લખા નથી તમે વર્ષ આ લખવા હોય તો લખી શકો 1 2 3 4 5 લખો તો પણ ચાલે છે વિદ્યાર્થી મિત્રો તો ત્યારબાદ આપણે નફો લખો 90,000 1,00,000 1,10,000 1,30,000 ને 1,50,000 જેનો આપણે કોઈ સરવાળો નથી પણ નફો સતત વધે છે એટલે ભારિત છે એટલે સૌથી પહેલા આપણે ભાર મૂકવો પડશે 1 2 3 4 અને 5 જેનો ટોટલ સરવાળો આપણો આવે છે 15 જેને આપણે અહીંયા પણ મૂકી શકીએ 15 ભારિત નફો એટલે કે હવે ગુણાકાર કરવાનો છે 90,000 ગુણ્યા 1 એટલે કે 90,000 1,00,000 ગુણ્યા 2 એટલે કે 2,00,000 1,10,000 ગુણ્યા 3 એટલે કે 3,30,000 1,30,000 ગુણ્યા 4 એટલે કે 5,20,000 13 × 52 15 × 5 = 75 અને 4 × 2 = 7,50,000 જેનો અહીં આપણે સરવાળો કરીએ તો સરવાળો કરતા આપણને 4 × 2 કોમન નીકળે છે એટલે 4 × 2 લખી નાખીએ 5 × 2 = 7 7 × 3 = 10 10 × 9 = 19 વધી પડી 1 2 ને 1 3 3 ને 3 6 6 ને 7 13 13 ને 5 18 18,90,000 થોડીક જગ્યાને અભાવે થોડુંક નાના અક્ષર લખું છું તમે તમારા કેલ્ક્યુલેટરની મદદથી પણ કરી શકો છો 18,90,000 એને ભાંગ્યા આપણે 15 કરીએ તો આપણને જવાબ મળે છે 18,90,000 જેને ભાંગ્યા 15 કરો એટલે કે તમને જવાબ મળે છે 1,26,000 1,26,000 જે આપણો ભારિત સરેરાશ નફો મળે છે તો અહીં ગણતરીમાં ભારિત સરેરાશ નફો એટલે કે 1,26,000 અને એને ભાંગ્યા 10% અપેક્ષિત વળતરનો દર 10% તો એને કઈ રીતે કરવાનું છે અહીંયા જોઈ લેજો વિદ્યાર્થી મિત્રો અહીં ગણતરી કરું છું 1,26,000 ભાંગ્યા કેમ કે ચોપડીમાં તમને ભાંગ્યા 10 × 100 કરેલું છે આપણે સીધી ટકાવારી કેલ્ક્યુલેટરમાં આપણી પાસે ટકાવારી છે તો ટકાવારી શા માટે ન કરીએ 1,26,000 ભાંગ્યા 10 સોરી 1,26,000 ભાંગ્યા 10% સીધી ટકાની નિશાની દબાવવાની 10 કરીને સીધા ટકાની નિશાની દબાવવાની રકમ એટલે કે 1,26,000 એને ભાંગ્યા 10 અને ટકાની નિશાની એટલે કે 12,60,000 રૂપિયા આપણો મૂડીકૃત નફો આવે છે ત્યારબાદ હવે આપણે અહીંયા ચોથો મુદ્દો એટલે કે 12,60,000 માઇનસ રોકાયેલી મૂડી આપણે કેટલી આવી હતી 10,00,000 એ બાદ કરો એટલે કે તમને નેટ પાકડી રકમ આપણને મળે છે 2,60,000 રૂપિયા તો આ રીતે આપણો પાકડીની ગણતરી દર્શાવતો જેમાં આપણે નફાના મૂડીકરણની પદ્ધતિ અથવા મૂડીકૃત કરવાની પદ્ધતિ ગણી શકીએ હવે દાખલા નંબર 10 જે સ્વાધ્યાયનો દાખલા નંબર 10 આપેલો છે તેના ઉપર નજર કરીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણો દાખલા નંબર 10 જે અહીં રકમ લખી દીધેલી છે મિલકતો આપણી 6,00,000ની છે કુલ દેવાદ 1,70,000 અપેક્ષિત વળતરનો દર 10% ત્યારબાદ વર્ષ અને નફો વર્ષ 2012-13 13, 14, 15, 15, 16 અને 16-17 જેમાં નફો 45,000 અને 50, 65, 75 અને 90 આ દાખલામાં મૂડીકરણના દાખલામાં બને ત્યાં સુધી ભારિત સરેરાશ જ આવતી હોય છે એટલે કે ભારિત સરેરાશ છે તો તમે તમારા કોષ્ટકમાં કરી શકો છો અથવા કોષ્ટકની બહાર એટલે કે નીચે ગણતરી દર્શાવી દો તો પણ ચાલે છે કે કોષ્ટકમાં જ કરવું એવું જરૂરી નથી આપણે તો અહીં સૌથી પહેલું આવે છે રોકાયેલી મૂડી એમાં કુલ મિલકતો એટલે કે કુલ મિલકતો આપણી 6,00,000ની છે અને કુલ દેવા આપણા કેટલા છે 1,70,000 તો બાદબાકી કરો કે 6,00,000માંથી 70,000 જાય તો આપણા વધે છે એ 4,30,000 રૂપિયા જેને આપણે અહીં બરાબર કરી અને લખી શકીએ 4,30,000 ત્યારબાદ અપેક્ષિત વળતરનો દર એરો કરી અને કેટલા ટકા છે 10% છે 10% આપેલો છે જેની અત્યારે આપણે કોઈ ગણતરી કરવાની નથી ત્યારબાદ આપણો વર્ષ અને નફો તો નફો આપણો જે કઈ છે એ નફો અહીં આપેલો છે આપણને તો એ નફો પણ આપણે સાથે મૂકી દઈએ તો પહેલા વર્ષનો નફો છે 45,000 બીજા વર્ષનો નફો છે 50,000 ત્રીજા વર્ષનો નફો 65,000 ચોથા વર્ષનો નફો 75,000 અને છેલ્લા વર્ષનો નફો 90,000 જેની આપણે કોઈ સરવાળો અહીં કરવાનો નથી માત્ર ગુણાકાર 45,000 ગુણ્યા 1 એટલે કે 45,000
50,000 ગુણ્યા 2 એટલે કે 165,000 ગુણ્યા 3 તો 65 ગુણ્યા 3 કરો 100,000 ને 95,000 75,000 ગુણ્યા 4 તો 300,000 રૂપિયા અને 90,000 ગુણ્યા 5 એટલે કે 400,000 ને 50,000 રૂપિયા તો જેનો આપણે અહીં સરવાળો લઈ લઈએ તો સરવાળો થાય છે 45,000 100,000 300,000 વત્તા 450,000 એટલે ટોટલ સરવાળો આપણે આવે છે 1,090,000 જેને આપણે અહીં મૂકી દઈએ 1,090,000 એને ભાંગ્યા કુલ ભાર તો કુલ ભાર આપણે ઓટોમેટિકલી મૂકી દે છે આગલા દાખલામાં મૂકેલો જો તો 5 ચોરસ છે એટલે કે 1 2 3 4 ને 5 તો 1,090,000 એને ભાંગ્યા 15 કરો એટલે કે 72,666.67 72,666.67 એટલે આને રાઉન્ડ ફિગર પૈસા એટલે અહીંયા પાછળના આંકડા નથી લીધા પણ એને રાઉન્ડ ફિગર કરી નાખીએ તો કેટલો થઈ જાય છે 72,667 થઈ જાય છે આપણે રાઉન્ડ ફિગર જ લઈ લેશું 72,667 આપણો ભારે સરેરાશ સફો હવે એને આપણે અહીં મૂકી દઈએ 72,667 એને ભાંગ્યા અપેક્ષિત વળતરનો દર એટલે કે 10% 72,667 ભાંગ્યા 10% એટલે આપણી રકમ આવે છે 72,670 આપણી મૂળીકૃત નફો આવે છે થોડોક માઇનર ડિફરન્સ રકમમાં આવશે વિદ્યાર્થી મિત્રો તો પણ વાંધો નથી કેમ કે અહીં આપણે પોઈન્ટમાં આવે છે તો મૂળીકૃત નફો આપણો હવે અહીં છેલ્લો મુદ્દો આપણો આવે છે જેમાં આપણે મૂળીકૃત નફો આપણો જે છે એ કેટલો છે 72,660 એમાંથી રોકાયેલી મૂડી એટલે કે 430,000 રૂપિયા બાદ કરવાના છે તો 72,660 એમાંથી 430,000 બાદ કરો એટલે આપણી પાગડીની રકમ આવે છે 29,660 2,96,670 રૂપિયા એ આપણી પાગડીની રકમ આવે છે તો વિદ્યાર્થી મિત્રો આજના સેશનમાં આપણે માત્ર બે જ દાખલા એટલે કે અધિક નફાના મૂડીકરણની પદ્ધતિ અધિક નફાની પદ્ધતિ આપણે આગલા દાખલામાં લઈ ગયા હતા આ પદ્ધતિમાં આપણે નફાના મૂડીકરણની પદ્ધતિ આપણે શીખા છીએ હવે આવતા લેક્ચરમાં જેમ આપણે લેક્ચર નંબર આગળનો હતો લેક્ચર નંબર અધિક નફાની પદ્ધતિ અને આજનો સેશન મૂડીકરણ હવે બંનેને મિક્સ કરી ઉદાહરણ નંબર 8 અને દાખલા નંબર 11 આવતા લેક્ચરમાં જોવાના છે હવે આવતા લેક્ચરમાં આપણું પ્રકરણ પણ અહીં પૂર્ણ રહેશે વિદ્યાર્થી મિત્રો ત્યારબાદ પછી કયું ચેપ્ટર રહેશે એ આવતા સેશનમાં કહેવામાં આવશે વિદ્યાર્થી મિત્રો સાથે સાથે એ પણ કહી દઉં કે આ પ્રકારના દાખલાની પ્રેક્ટિસ પણ આગળ આપેલી છે એ પણ તમારે ફેરબુકમાં લખવાની રહેશે વિદ્યાર્થી મિત્રો આભાર વિદ્યાર્થી મિત્રો